नमस्कार मित्रों, स्वागत छे आपणी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आप सब जाणो छो कि ताजेतर में ज आंतरराष्ट्रीय महिला दिवस की उजवणी करवामां आवेल, तो ते अन्वये आज आपणे आ वीडियो में महिलाओं माटेनी त्रण सरस मजानी योजनाओं विषे माहिती मेळवीशुं, जेमां महिलाओं ने सारो एवो लाभ आपवामां आवे छे। तो वीडियो ने शुरू करिए ते पहेला जो आपणी आ यूट्यूब चैनल पर नवा आवेला होय अने चैनल ने हजी सुधी सब्सक्राइब न करी होय तो चैनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी आपणी चैनल पर ज्यारे पण नवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना वीडियोनुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करिए आजनो आपणो आ टॉपिक। तो मित्रों, महिलाओं माटेनी योजनाओं में आपणे अलग अलग त्रण योजनाओं विषे माहिती मेळवीशुं, जेमां महिलाओं ने मळशे रुपया 1,10,000 ની સહાય, તે ઉપરાંત 1,250 રૂપિયાની સહાય અને 50,000ની સહાય। તો આ ત્રણેય યોજનાઓ કઈ છે અને તેમાં શું શું સહાય મળવાપાત્ર થાય છે તેમ આ યોજનાની સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું। તો આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને મહિલાઓ માટેની ઉપયોગી એવી ત્રણ અલગ અલગ યોજના વિશેની માહિતી તમને મળી જાય। તો ચાલો હવે આપણે આગળની વિગતો જોતા જઈએ। મહિલા યોજનાઓ 2022-23। તો મિત્રો, સરકારની મહિલાઓ માટેની યોજનાઓ વિશે આપણે માહિતી મેળવીશું, જેમાં આપણે મહિલાઓ માટેની અલગ અલગ ત્રણ યોજનાઓ વિશે માહિતી મેળવીશું, જેમાં મહિલાઓને 1,10,000ની સહાય, 1,250 રૂપિયાની સહાય અને 50,000ની સહાય આપવામાં આવી રહી છે। તો મિત્રો, સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવેલ, તો તે અન્વયે આપણા ગુજરાતમાં પણ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવેલ। તો મિત્રો, આગળ આપણે જોઈએ મળવાપાત્ર સહાયમાં, તો પહેલી યોજના છે વહાલી દીકરી યોજના। તો આ વહાલી દીકરી યોજના અન્વયે આપ સૌ જાણો છો કે દીકરીઓને જે પ્રથમ ધોરણમાં પ્રવેશ આપવામાં આવે છે ત્યારે રૂપિયા 4,000ની સહાય, તે ઉપરાંત ધોરણ 9માં પ્રવેશ વખતે 6,000ની સહાય અને 18 વર્ષની ઉંમરે તે દીકરી ઉચ્ચ શિક્ષણ માટે અથવા તો તેના લગ્ન માટે રૂપિયા 1,00,000ની સહાય આપવામાં આવે છે। તો આ વહાલી દીકરી યોજના વિશેની વધુ માહિતી મેળવવા માગતા હોય તો ઉપર અહીંયા આઈ બટન ઉપર વિડીયોની લિંક આપેલ છે, તો આપણે તેનો અલગથી એક વિડીયો બનાવેલો છે, તો તે વિડીયોમાં તમને વિગતવાર માહિતી મળી જશે। અને જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે, તેઓ જે નિયત ડોક્યુમેન્ટ સાથે તે પોતાના ગામના વીસી પાસે જઈ અને ઓનલાઈન અરજી કરાવી શકે છે। ત્યારબાદ આગળ જોઈએ કે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, એટલે આ યોજનાનું નામ નિરાધાર વિધવા સહાય યોજના હતું, તેને બદલી અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના રાખવામાં આવેલ। તો આ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ લાભાર્થીને દર મહિને 1,250 રૂપિયાની રકમ છે તે તેના બેંક ખાતામાં આપવામાં આવે છે। તો જે વિધવા બહેનો છે તેઓને રૂપિયા 1,250 દર મહિને જમા કરવામાં આવે છે। અને ત્યાર પછીની ત્રીજી યોજના છે કે ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના। તો આવી ગંગા સ્વરૂપા એટલે કે વિધવા બહેન જો પુનર્લગ્ન કરે તો તેને આર્થિક સહાય રૂપે રૂપિયા 50,000ની રકમ આપવામાં આવે છે। તો આમ જે મહિલાઓ છે તેઓને અલગ અલગ જે આ ત્રણ યોજના અન્વયે, વહાલી દીકરી યોજના અન્વયે જોઈએ તો રૂપિયા 4,000 પ્લસ 6,000 પ્લસ 1,00,000 એટલે કે 1,00,000ને 10,000ની સહાય મળવાપાત્ર થાય છે, જ્યારે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત રૂપિયા 1,250 પ્રતિમાસ એટલે કે દર મહિને 1,250 રૂપિયાની રકમ મળવાપાત્ર થાય છે। અને ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના અન્વયે રૂપિયા 50,000ની સહાય મળવાપાત્ર થાય છે। આ ઉપરાંત મિત્રો, આપણે બીજી અગત્યની યોજનાઓ જોઈએ તો 181 અભયમ હેલ્પલાઇન નંબર છે, તો એક ફોન કોલથી મહિલાઓની સુરક્ષા માટે પોલીસ હાજર થઈ જાય છે, તો આ પણ એક મહત્ત્વનું કદમ કહી શકાય। અને ત્યાર પછી આગળ જોઈએ તો સગર્ભા ધાત્રી માતા બાળક અને કિશોરીના પોષણ સ્તરમાં વધારો થાય તે માટે આંગણવાડી કેન્દ્ર મારફતે ટેક હોમ રેશન, જે અંતર્ગત બાલશક્તિ, પૂર્ણાશક્તિ અને માતૃશક્તિનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે। તો આ પ્રમાણે રાજ્ય સરકારની ખૂબ સરસ મજાની યોજનાઓ છે જે મહિલાઓને મદદરૂપ થાય છે। આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ ટ્રીક ગુજરાતી .com ની મુલાકાત લેતા રહેજો।
સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો, અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો, અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.